દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાંથી પોલીસે પકડેલા લાખો રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ સિંગડે ગામે બુલડોઝર ફેરવી કરાવ્યો નાશ. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલો જિલ્લો છે અને ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ હોવા છતાં દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી મોટે પાયેથી થતી હોય છે. ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં પોલીસે પકડેલા દેશી અને વિદેશી દારૂને આજે બારિયા તાલુકાના સિંગેડી ગામમાં નાશ કરવામાં આવ્યો હતો, જેમાં બારિયા ગામેથી પકડેલો અને સાગટાલા પોલીસે પકડેલા દારૂના 3 ડમ્પરોમાં ભરીને લવાયો હતો, જેમાંથી બારિયા પોલીસ સ્ટેશનનો નાની મોટી કાંચની તેમજ પ્લાસ્ટિકની કુલ ટોટલ બોટલો મળી 98,267 બોટલ નંગ મળી. તેની કિંમત 70,16,894 કુલ મુદ્દામાલ તેમજ સાગટારા પોલીસ સ્ટેશનમાંથી નાની મોટી તેમજ પ્લાસ્ટિકની ટોટલ 30,181 બોટલ મળી. તેની કિંમત 42,93,730 મુદ્દામાલનો આજે બારિયા તાલુકાના સિંગેડી ગામ ખાતે રોડ રોલર તેમજ જેસીબી મશીન દ્વારા બારિયા તાલુકા પ્રાંત અધિકારી DYSP કાનન દેસાઈ તેમજ બારિયા પોલીસ સ્ટેશનના PI MK ચૌધરી અને સાગટાલા પોલીસ મથકના PSI પુવાર સહિતના અધિકારીઓની હાજરીમાં દેશી અને વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ ટોટલ બોટલો મળી 1,28,448 અને ટોટલ મુદ્દામાલની કિંમત રૂપિયા 1,13,10,524 દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. નઈ મુંડા, JDSTV, દાહોદ. ખાતે આજ રોજ તારીખ 17 માર્ચના રોજ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન અને સાકરડા પોલીસ સ્ટેશન ઉપર મુદ્દામાલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે સિંગેડી ગામે છે. સાકરડા પોલીસ સ્ટેશનનો 43 લાખનો આશરે મુદ્દામાલ છે અને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનનો 70 લાખ અરાઉન્ડનો મુદ્દામાલ છે, જેની કાર્યવાહી SDM શ્રી દેવગઢ બારિયા, શ્રી PI શ્રી દેવગઢ બારિયા અને PSI શ્રી સાકરડાના ઉપસ્થિતિમાં અત્યારે થઈ રહ્યું છે.